વઢવાણ વિસ્તારના હાદસામાં મરજી ચોકથી લઈને શિયાણીપોળ દરવાજા વિસ્તારમાં થઈ રહેલા કામ બાબતે નારાજગી જોવા મળી છે. ત્યારે આ બાબતે સ્થાનિક વેપારીઓએ સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી અને નગરપાલિકામાં પણ રજૂઆત કરી છે. આપને જણાવી દઈએ કે આ વિસ્તારમાં છેલ્લા એકાદ મહિનાથી પણ વધુ પાઇપલાઇન નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે જૂના રસ્તા પર ખોદકામ કર્યા બાદ નવો રસ્તો બનાવવાની વાત સાંભળવામાં આવી રહી છે. ત્યારે આ વિસ્તારના વેપારીઓની માંગ છે કે વિસ્તારમાં આવેલી અનેક વેપારીઓની દુકાન નીચાણના ભાગે છે, ત્યારે ચોમાસાની સિઝનમાં વરસાદના પાણી દુકાનમાં ઘૂસી જવાનો ભય વેપારીઓને સતાવી રહ્યો છે. ત્યારે રસ્તા પર નવો રસ્તો બનાવવાની વાતને લઈને વેપારીઓની નારાજગી સામે આવી છે. ત્યારે આ વિસ્તારના વેપારીઓની શું માંગ છે આવો સાંભળીએ. તમારું શું નામ છે, આ કયો વિસ્તાર કહેવાય અને શું સમસ્યા છે? સિંહપોર વિસ્તાર કહેવાય, સિંહપોર મેઇન બજાર મસી ચોકથી સિંહપોર દરવાજા રોડ કહેવાય આ. અને અમારો પ્રશ્ન એક જ છે કે રોડ રસ્તાનું કામ જે થાય છે એ બરાબર છે, પણ નવું લેવલ જે છે એ રોડ ઉતારીને કરવું, જેથી કરીને ચોમાસામાં અમારે જે વરસાદનો પાણીનો પ્રશ્ન હાલમાં તો છે, આનાથી જો લેવલ વધે, રોડનું ઊંચાણ વધે, તો દુકાનોમાં પાણી ચોમાસામાં સમસ્યા અમારી રહે. અમારો બીજો કોઈ પ્રશ્ન નથી કે રોડ તોડીને નવેસરથી વ્યવસ્થિત બનાવો, લેવલ નીચું કરવું, એના માટેનો પ્રશ્ન છે. આ રોડનું કામ કેટલા દિવસથી ચાલુ છે? રોડનું કામ રાબેતા મુજબ ચાલુ છે, 15-20 દિવસથી ચાલુ છે. પણ અમારો પ્રશ્ન એક જ છે કે અમને આ રોડનું લેવલ નીચે ઉતારી નવેસરથી રોડ બનાવો. આ વિસ્તારમાં અંદાજે કેવા પ્રકારના વેપારીઓ ધંધા વ્યવસાય સાથે સંકળાયેલા છે? આ વિસ્તારમાં બધા જ પ્રકારના સોની છે, કાપડિયા છે, કટલેરી છે, કરિયાણાવાળા છે, બધા જ પ્રકારના વેપારી અહીંયા છે. બજારની અંદર તમામ વસ્તુ બધા માણસો ખરીદી કરવા અહીંયા આવે છે, અને ચોમાસામાં પાણીની સમસ્યા ન વધે એના માટેનું આ અમે તમને રજૂઆત કરી છે. તમારી રજૂઆત બધા સાંભળે, અમે કલેક્ટરમાં અરજી આપી છે, ચીફ ઓફિસ સાહેબની પણ અરજી આપી છે, વઢવાણ ચીફ ઓફિસરને આપી છે, વઢવાણ નાયબમાં પણ અરજી આપી, ચાર જગ્યાએ આપણે અરજી આપેલી છે. અમારા અરજીનો અમને યોગ્ય ન્યાય મળે એવું અમે ઈચ્છીએ છીએ.